कि माला ए महाविज्ञान छे। पहला तो यहाँ अपना यज्ञ में बैठिए छे, यहाँ हूँ माला करवानो कहूँ तो घना ने स्वाभाविक माला पहली वेली लीधी हो फेरवता न आवड़ती हो बधाई कई कथा ऑनलाइन सांभता एवं न हो शुरुआत अपने त्यांथी करिए कि माला शु विज्ञान छे। नंबर एक, माला त्रीजी आंगली पर फेरवामां आवे छे, बराबर ध्यान लेजो। अनेक वार कहू छू आ कथा में, शायद त्रीजी वार बोलू छू। त्रीजी आंगली में अंगूठा ने अहीं मध्य राखवामां आवे छे, आ त्रिजला आंगली थी आम फेरवामां आवे छे। मूल माला फेरवानी पद्धति अष्टांग योग महाग्रंथ अपना ऋषिओए लिख्यो, शायद भरद्वाजजीए એમણે આ વેદ વિધાન ત્યાં બતાવ્યું છે। આ પેલી આંગળી એ અનિષ્ઠા છે, આ મધ્યમાં છે, આ ત્રિજલા છે, અનામિકા કહે આ કનિષ્ઠા છે, અંગૂઠું બ્રહ્મ છે। આંગળીની રગ તમારા હૃદયારે જોડેલી છે, એટલા માટે અહીંયા મણકો મૂકવામાં આવે છે। અહીંયા યાજ્ઞા ચક્ર છે અહીંયા, એટલે ત્યાં જયારે મણકો આમ ઘસાય ત્યારે તમારું યાજ્ઞા ચક્ર એક્ટિવ થાય છે। આ પેલી આંગળી છે એ આખા દેહની ધોરી રસ છે, એનો મેઇન પોઈન્ટ છે। એ જ્યારે મણકા પર આવે ત્યારે તમારા શરીરમાં એક રુદ્રાક્ષના ટચનો પાવર પૂરી બોડીમાં જાય છે। આ આંગળીએ જે માળા ફરે છે એનાથી રોગ નાશ પામે છે, અહીંયા માળા ફરે છે એનાથી હૃદય તટસ્થ બને છે, અને અહીંયા મણકો ઘસાય એનાથી તમારા જ્ઞાનની વૃદ્ધિ થાય। માળા ફેરવાની મૂળ પદ્ધતિ છે। ધન્યવાદ। હવે આ તમારો હાથ એ આખા શરીરનો રિમોટ કંટ્રોલ છે, અહીંયા હૃદયનું સ્થાન છે, આજ્ઞા ચક્ર છે। માળા પહેરવાથી રોગ નાશ પામે, આત્મવિશ્વાસનો જન્મ થાય, અને મનુષ્યમાં સમજણ યાની જ્ઞાન આવે છે। તમારા બાળક ભણતા હોય અને તમે ચાહતા હો તમારો બાળક યાદશક્તિ વાળો બને, તમારા બાળકને જ્ઞાન પ્રાપ્ત થાય, તો એની પાસે રોજ સવારમાં રુદ્રાક્ષની ઓમ નમઃ શિવાય અથવા ઓમ શિવાય નમઃ અથવા તમારા કોઈ પણ ભગવાન હોય, ઓમ રીમ વિષ્ણવે નમઃ, ઓમ ગમ ગણપતિ નમઃ, ઓમ શ્રી સ્વામિનારાયણ, જે તમને પ્રિય હોય એનો આશ્રય લઈ અને માળા કરે, એનાથી ત્રણ વસ્તુની પ્રાપ્તિ થાય। હવે માળા શંખલા ક્યાં પાકે? સમુદ્રમાં। મોતી ક્યાં પાકે? સમુદ્રમાં। સ્ફટિક ના હોય બરફના પાણીના। સુવર્ણ શું છે? સુવર્ણ તમારા શરીરમાં અગ્નિ તત્વ છે, એને બેલેન્સ કરે છે, તમારી અંદર એક શાંત ઉર્જાને જન્મ આપે છે, ન તો ગરમ ન તો ઠંડુ। સોનાની આટલી બધી કિંમત છે એનું કારણ પણ એ જ છે કે સોનું આપણા શરીરમાં આત્મવિશ્વાસ અને પ્રભાવ, જેને તમે વાઇબ્રેશન કહો છો, જેને તમે ઉર્જા કહો છો, એમ કહો ને આપણી એન્ટ્રી પડી જવી જોઈએ, એ એન્ટ્રીનો જે વિલ પાવર છે અંદરથી જે તમારા દેહમાંથી ઉર્જાને પરફેક્ટ બહાર ફેંકે છે એ સોનું કરે છે। એટલા માટે સોનાના મણકા રુદ્રાક્ષની માળામાં કરોડો ગણો ફળ આપે। સ્ફટિક તમારા શરીરમાં રહેલા તત્વને બેલેન્સ કરે, આ બધી માળાઓ અગ્નિ તત્વ જે શરીરમાં વધઘટ થાય, આપણા શરીરમાં દરેક વિકૃતિઓ આવે એ બધાનો નાશ કરે છે, એ બધી તમને માનસિક શાંતિ, તનાવ મુક્ત, શરીરના રોગોનો અંત કરે। એટલા માટે એ બધા ઠંડા હોય અને તમારા શરીરમાં જે ઉર્જા વિકૃત થાય છે, જેને તમે અશાંતિ કહો, જેને તમે તામસતા કહો, જેને તમે ક્રોધ કહો, એ બધા ઉપર આ જેટલા મણકાઓ બતાવ્યા એ બધા મણકાઓ બેલેન્સ કરે છે। પદ્માક્ષ ખાલી તમારા મુઠ્ઠીમાં રાખો ને એ ફળોને, તો પણ તમને એક શાંતિનો અનુભવ થશે। સ્ફટિક ઓરિજિનલ જે બરફના જામી ગયેલો બરફ હોય એના મોતી બનાવવામાં, એ સ્ફટિકની માળા તમારા હાથમાં ખાલી રાખજો આ મુઠ્ઠીમાં, તો તમને એક એક અલગ અનુભૂતિ થશે ઠંડકની। આ બધા જેટલા બતાવ્યા એમાં લાસ્ટ રુદ્રાક્ષ બતાવ્યો છે। જ્યારે અગ્નિપુરાણ ઉપર આપણા વ્યાસપીઠે કથા કરી ત્યારે કાર્તિક સ્વામી દ્વારા પૂછાયેલા પ્રશ્નમાં આ જવાબ હતો કે કાર્તિકેય,
रुद्राक्ष એ મનુષ્યના બધા અગ્નિ તત્વને બેલેન્સ કરે છે, યાની આત્મવિશ્વાસ મનોબળ એને જન્મ આપે છે અને રોગોનો નાશ કરે છે. શરીરમાં તમે માનો સુખ સાત્વિકતા જ હોવી જોઈએ, નહીં, શરીરમાં અમુક ટકા તામસતા પણ હોવી જોઈએ. આ જે માણસ ક્રોધી હોય એમાં અમુક અણુઓ હોય છે, અમુક જે લોહીમાં ગુણ હોય એ હોય છે, એને કાઢી નાખવામાં આવે આર્બનને, તો એ માણસ ક્રોધ ન કરે. ક્રોધ ન કરે પછી લાશની જેમ બેઠો રહે, ઉભો થઈને કામે ન કરે. એ ખીજાય તો નહીં પણ એ ઉર્જાવાન જ ન હોય. સાંભળાનું પૂતળો એમ બેઠો રહે, ખવડાવો ખાઈ લે હલાવો તાલે, જેમ માટીનું પૂતળું એવું, એનામાં કોઈ સીજ નથી રહે. ક્રોધના આર્બન જે છે તમારા શરીરમાં, એ તમારી ગતિ બદલાય તો તમારી વીરતાનું રિઝલ્ટ છે, કારણ કે ક્રોધ જ કરુણા બની હતી. અંગુલી માનવ રાક્ષસ હતો, એ જ મહાસાધુ બની હતી. જેટલા જેટલા આપણે જ્યાં મહાપુરુષો થયા એના ભૂતકાળ વિલ પાવરથી ભરેલા હતા. દિશા બદલવાની હોય, ક્રોધ ખરાબ છે કે હારો છે હું એવું નહીં કહું, પણ શરીરનો ક્રોધ એક વિભાગના રૂપમાં ઉપયોગી છે, હરેક સીજ શરીરને ઉપયોગી છે. એટલા માટે એ વધઘટ ન થાય એટલા માટે આ રુદ્રાક્ષો છે. બાકી કોઈ માણસે એમ કીધું ફલાણા માણસ ક્રોધી છે, ખોટું, તો અતિ ક્રોધ દુર્ગુણ છે, હું સ્વીકારું છું, પણ એને દિશા આપવામાં આવે તો એ ક્રોધ જ કરુણા બને છે. એનો અર્થ તમારા શરીરમાં જે ભગવાને શક્તિઓ આપી છે એ શક્તિઓનો બેલેન્સ કરવા માટે આ બધી માળાઓ છે. એ શરીરનું બેલેન્સ કરવા માટે આ ભરવાળાની માળા, મોતીની માળા, એ બધી માળાઓ. આમાં કોઈ જગ્યાએ તુલસીને માળાનો ઉલ્લેખ નથી. તુલસીને માળાનો ઉલ્લેખ ભાગવત શાસ્ત્રમાં છે, કારણ કે આ ગ્રંથ મૂળ છે, એ સમયે આ વસ્તુ નહોતી એટલા માટે એનો ઉલ્લેખ નથી. પણ એ તમારા ને મારા માટે એક વિજ્ઞાન છે અને રોગોથી મુક્ત કરનારી મહાઔષધિ છે. એટલા માટે જવાબ માળાઓ બધી અલગ અલગ એટલા માટે છે કે એમાં વધારેમાં વધારે રોગ પ્રતિકારક શક્તિ, વધારેમાં વધારે તમારા સમતોલનની શક્તિ, વધારેમાં વધારે તમારા જ્ઞાનને ઉત્પન્ન કરવાની શક્તિ રુદ્રાક્ષમાં છે. એટલે રુદ્રાક્ષની માળાને અંતિમ શરણ શ્રેષ્ઠ માનવામાં આવે. માળા મહાવિજ્ઞાન છે.